નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે જીરુના પાકમાં આપણે ખાતર વ્યવસ્થાપન વિશે વાત કરવાની છે કે કયું ખાતર ક્યારે આપવું કેટલા પ્રમાણમાં આપવું તેના વિશે વાત કરીશું આ ઉપરાંત આપવાની રીત વિશે પણ વાત કરીશું તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે જીરૂનો પાક એ વિવિધ નફાકારક પાક છે તેમાં યોગ્ય સમયે ખાતર રોગ જીવાત નિયંત્રણ તેમજ પિયતનું કાળજીપૂર્વક ધ્યાન રાખવામાં આવે આ ઉપરાંત જીરાના બજારમાં શેર એવા ભાવ મળતા હોવાથી ખેડૂતોને સારું એવું વળતર આપતો પાક છે હવે આપણે જીરુના પાકમાં ખાતરના વ્યવસ્થાપન વિશે વાત કરીએ તો વાવણી સમયની વાત કરીએ તો કે પાયાની અંદર સારું કોહવાયેલું ચાણિયું ખાતર એક એકર દીઠ દસ લારી આપણે નાખવું જોઈએ અને પાયામાં બીજી વાત કરીએ તો નાઇટ્રોજન પંદર કેજી એની સાથે સાથે ફોસ્ફરસ પંદર કેજી પ્રતિ હેક્ટરમાં આપણે પાયામાં આપણે આપવું જોઈએ ત્યાર પછી વાત કરીએ તો કે જો આપણે નાઇટ્રોજન અથવા તો ફોસ્ફરસ ના આપવું હોય તો તેત્રીસ કેજી ડીએપી સાથે વીસ કેજી યુરિયા વાવેતર સમયે આપવું જોઈએ સાથે વાત કરીએ તો કે સુકારા માટે આપણે પાયામાં શું શું કાળજી લેવી જોઈએ તો કે જ્યારે આપણે જીરું વાવેતર કરતા હોય ત્યારે પાયાની અંદર આપણે જે એરંડીનો ખોળ આવે છે તેને આપણે પંદરથી વીસ બેગ પ્રતિ હેક્ટરની અંદર આપણે વાવેતર સમયે આપણે નાખવું જોઈએ જેના લીધે આપણને સુકારો જોવા મળતો નથી વાત કરીએ તો કે જૂર્યું ઉગ્યા પછી આપણે નિંદામણ દૂર કર્યા પછી તેત્રીસ કેજી યુરિયા પ્રતિ હેક્ટરમાં આપવું જોઈએ અને વાત કરીએ તો કે આ ખાતર ક્યારે આપવું તો કે સાંજના સમયે ખાતર આપવું યોગ્ય છે અને સાથે સાથે વાત કરીએ તો કે ખાતર આપ્યા પછી આપણે પિયતની વ્યવસ્થા કરવી જોઈએ અને જો ખેડૂત મિત્રો દાણા બેસવાની શરૂઆત થઈ ગઈ હોય તો જીરો બાવન ચોત્રીસ જે મોબાઈલની સ્ક્રીન ઉપર દેખાય છે તે એકસો પચાસ ગ્રામ પ્રતિ સો લિટરની અંદર પાણી સાથે મેળવી અને ત્યાર પછી છટકાવ કરવો અથવા તો જે સરદાર એમિન આવે છે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે સો ગ્રામ આપણે સો લિટરની અંદર ભેળવી અને ત્યાર પછી મિક્સ કરીને છટકાવ કરવાથી આપણને સારી એવી ગુણવત્તા અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે તો ખેડૂત મિત્રો આ હતું જીરુંના પાકમાં પહેલેથી અને અંત સુધીમાં ખાતરનું વ્યવસ્થાપન તો આવાને આવા નવાને નવા વિડીયો જોવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરવાનું ના ભૂલો ધન્યવાદ